नमस्कार मंधु न्यूज में आपનું સ્વાગત છે આપની સાથે હું મિત્તલ મહત્વના સમાચાર પર નજર કરીએ તો પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર થશે જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરશે આજે બપોરે 3:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને આ પ્રેસ કોન્ફરન્સમાં તારીખોની જાહેરાત કરવામાં આવશે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો હવે જાહેર થશે જેમાં ઉત્તર પ્રદેશ પંજાબ મણિપુર ગોવા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે મહત્વનું છે આ પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ પંજાબ સહિત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નવી તારીખો જાહેર કરવામાં આવશે બપોરે 3:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી નવી ચૂંટણીની તારીખો જાહેર કરાશે કેન્દ્રીય ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરશે 3:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને માહિતી આપવામાં આવશે ત્યારે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ પંજાબ મણિપુર ગોવા અને ઉત્તરાખંડ સહિત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે આજે બપોરે 3:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો જાહેર કરાશે આ પાંચ રાજ્યોની ચૂંટણીની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાશે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી અને તારીખ વિશે માહિતી આપશે ત્યારે પાંચ રાજ્યોની આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી છે અને આ ચૂંટણીની તારીખ આજે બપોરે 3:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી અપાશે ઉત્તર પ્રદેશ પંજાબ મણિપુર ગોવા અને ઉત્તરાખંડમાં આ ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો 3:30 કલાકે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપશે પાંચ રાજ્યોની આગામી સમયમાં ચૂંટણી છે અને ચૂંટણીની તારીખો હવે જાહેર થશે મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદમાં છે ત્યારે તેઓ રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યા છે ત્યારે પ્રભારી મંત્રી તરીકે તેઓ સમીક્ષા બેઠક પણ કરવાના છે અને આ બેઠકમાં મનપાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી પણ હાજર રહેશે જ્યારે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે પણ ઉપસ્થિત રહેશે ત્યારે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદમાં છે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે તેઓ પહોંચ્યા છે મનપા અને હોસ્પિટલના અધિકારીઓ સાથે આજે તેઓ સમીક્ષા કરશે અને મહત્વના નિર્ણયો લેશે ત્યારે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે પણ ઉપસ્થિત રહેશે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી પણ હાજર રહેવાના છે ઋષિકેશ પટેલ હોસ્પિટલોની મુલાકાત પણ લેશે સાથે મનપા અને હોસ્પિટલોના અધિકારીઓ સાથે તેઓ સમીક્ષા બેઠક કરશે આ વિશે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાય ગયા છે બ્રિંદા જણાવશું આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહત્વની બેઠક કરવાના છે મિત્તલ જો વાત કરીએ તો જે બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં બેઠક જે છે તે શરૂ થઈ ચૂકી છે ખાસ આ બેઠકની જો વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદના તમામ ડીવાયએમસી જે છે તે આ બેઠકની અંદર હાજર છે સાથે જ જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે રાકેશ જોશી તે પણ આ બેઠકની અંદર હાજર છે આરોગ્ય અધિકારીઓ હાજર છે સાથે જ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે પણ આ બેઠકની અંદર હાજર છે અને સાથે અમદાવાદ કોર્પોરેશન સંચાલિત જેટલી પણ હોસ્પિટલો છે તે હોસ્પિટલોના સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ જે બેઠક છે તેની અંદર હાજર છે ખાસ જો વાત કરીએ તો જે રીતે પીનાબેન છે તે પણ જે એલજી હોસ્પિટલની વાત કરવામાં આવે જે 16 સિવિલ હોસ્પિટલ છે તેના સુપ્રિન્ટેન્ડન્ટ છે તે પણ હાજર છે ખાસ જો વાત કરીએ બેઠકની તો બેઠકની અંદર એ ચર્ચા કરવામાં આવશે કે જે રીતે કોરોનાના જે કેસ વધી રહ્યા છે તો તેમાં અમદાવાદની અંદર સૌથી વધારે કેસ જે છે તે નોંધાઈ રહ્યા છે અને દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે તેમાં કયા પ્રકારે રોક લગાવી શકાય કયા પ્રકારે ઘટાડો કરાવી શકાય સાથે જ જે ટેસ્ટિંગની પ્રક્રિયા છે તેને કઈ રીતે ઝડપથી વધારી શકાય સાથે જે બીજો ડોઝ લેનાર જે 6 લાખ લોકો જે છે તે 6 લાખ લોકોને કઈ રીતે વેક્સિન પૂરી આપવી અને કઈ રીતે તેઓના 6 લાખ જે લોકો છે તેનો જે બીજો ડોઝ બાકી છે તે તમામ લોકોના ડોઝ પૂરા કરવા તે તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી રહી છે ખાસ તો જે રીતે હોસ્પિટલોની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે પ્રમાણે પહેલી અને બીજી લહેરમાં જે સમસ્યાઓ સર્જાઈ હતી ઓક્સિજનની જે અછતો સર્જાઈ હતી તે ન સર્જાય તેના માટે કયા પ્રકારની વ્યવસ્થા છે તે તમામ બાબતોની અત્યારે હાલ મીટિંગ ચાલી રહી છે અને ખાસ જે રીતે ડબલ ડોઝ જે લોકોના બીજો ડોઝ લેવાના બાકી છે તે તમામ લોકોના ડોઝ કઈ રીતે ઝડપથી પૂરા કરવા અને કઈ રીતે જે હોસ્પિટલો છે તેનું સંચાલન કરવું તે તમામ બાબતોની ચર્ચા હાલમાં કરવામાં આવી રહી છે અને સાથે જે પ્રાઇવેટ હોસ્પિટલના જે લોકો છે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે લોકો જતા હોય છે તો તેઓ માટે કયા પ્રકારે સુવિધા આપવી કયા પ્રકારે જે હોમ ક્વોરન્ટાઇન થયા છે તેમને કયા પ્રકારે સુવિધા આપવી તે તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી રહી છે જી મિત્તલ
जी वृंदा आभार समग्र माहिती बदल। तो आरोग्य मंत्री ऋषिकेश पटेल रिवरफ्रंट हाउस पहुंचा छे अने महत्वनी बैठक थवानी छे। आ समीक्षा बैठक में सिविल सुप्रिंटेंडेंट राकेश जोशी, जिला कलेक्टर संदीप सांगले पण उपस्थित रहा छे। महत्वनुं छे वधता कोरोनाना केस ने लईने आ समीक्षा बैठकनुं आयोजन करायुं छे। अन्य महत्वना समाचार की बात करिए तो वडोदरा में कोरोना केस वधता हवे तंत्र एलर्ट मोड पर जोवा मळी रह्युं छे। वडोदरा में पण कोरोना केस वधी रह्या छे। महत्वनुं छे वधता कोरोना केस ने लईने हवे तंत्र पण एक्शन मोड में आव्युं छे। पब्लिक ट्रांसपोर्ट में वडोदरा में 50% केपेसिटी साथे करवामां आवशे अने कोरोना वखरता सरकारनी गाइडलाइन पण बहार आवी छे, त्यारे गाइडलाइन ने अनुसरवा लोकोने टकोर पण करवामां आवी छे। वधता कोरोना केस ने लईने वडोदरामां गाइडलाइन जाहेर कराई छे। आ साथे पब्लिक ट्रांसपोर्ट में पण गाइडलाइन नो अमल करवानो रहेशे। वधता कोरोनाना केस ने लईने सिटी बस में पण हवे मर्यादित संख्या में ज पेसेन्जरो ने बेसाड़ाशे, त्यारे आजथी पब्लिक ट्रांसपोर्ट में 50% केपेसिटी साथे पेसेन्जरो ने बेसाड़ाशे। फरी एक वक्त कोरोनाना केस वकरी रहा छे, त्यारे तेने ध्यानमां राखीने राज्य सरकार द्वारा कोरोना ने लईने फरी एक वक्त गाइडलाइनो शुरू करी छे। पब्लिक ट्रांसपोर्ट ने तमाम जे साधनों छे एनी अंदर 50% केपेसिटी साथे जे पेसेन्जर छे तेमने बेसाड़वामां आवे, साथे साथे कोरोना नी गाइडलाइनो संपूर्णपणे पालन थाय, मास्क, सोशल डिस्टन्स अने सेनेटाइजिंग नुं पालन थाय ते माटेनी तमाम व्यवस्थाओ फरी एक वक्त तंत्र द्वारा सूचनाओ आपी अने करवामां आवी रही छे। हाल वडोदरा शहेरनी जे सिटी बस छे तेनी अंदर आपणे जोवा जई रह्या छे कि कया प्रकारथी जे कोरोना नी गाइडलाइन माटेनुं जे आदेश आपवामां आव्या छे तेने लईने पालन थई रह्युं छे कि केम, તે અંગેની તમામ જે ગાઈડલાઈન છે તેને પાલન કરવામાં આવે છે કે નથી આવતું, સાથે જ સોશિયલ ડિસ્ટન્સ પણ હાલના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો ફરી એક વખત જોવા મળી રહ્યા છે। તો સાથે જ કોરોનાને લઈને તમામ જે ગાઈડલાઈન છે તેને પાલન કરવું ખૂબ જ જરૂરી રહેશે, કારણ કે કોરોનાના કેસ ફરી એક વખત વકરી રહ્યા છે। આપણી સાથે સિટી બસના આસિસ્ટન્ટ મેનેજર હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે કોરોનાના કેસ સતત વકરી રહ્યા છે, વડોદરા શહેરમાં પણ કોરોનાની મહામારી ફરી એક વખત વધી રહી છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને કયા પ્રકારનું જે આયોજન છે તે સિટી બસમાં કરવામાં આવ્યું છે? હવે સિટી બસમાં અમે તો પેલા જે બેની સીટ ઉપર હતા એક જણ કરી દીધા છે, માર્કિંગ કરી દીધા છે, જે જગ્યાએ માર્કિંગ છે ત્યાં પેસેન્જરને નહીં બેસાડવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ રીતે અમે સ્ટાફને સૂચના આપેલી છે, ડ્રાઈવર કંડક્ટરોને। બિલકુલ, વેક્સિનેશન પણ ખૂબ જ જરૂરી હોય તે પ્રકારના હાલની પરિસ્થિતિ પ્રમાણે જરૂરી બની ગયું છે। પેસેન્જર્સ પાસેથી વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે કે નહીં? પેસેન્જર પાસેથી હમણાં અમને સૂચના આવશે એટલે ચાલુ કરી દઈશું, અને અમારા સ્ટાફને બી વેક્સિનેશનનું સર્ટિફિકેટ હોય તો જ અમે નોકરી પર ચડાવીએ છીએ। બિલકુલ, તો જે રીતે વાત કરી કે ના ફક્ત નાગરિકો પરંતુ જે કર્મચારીઓ છે તેઓને પણ ફૂલ વેક્સિનેટેડ હોવા જોઈએ તે પ્રકારના દ્રશ્યો પણ હાલ ઉભા થઈ રહ્યા છે, નાગરિકોને પૂછવાનો પ્રયત્ન કરીશું, જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે ફરી એક વખત ગાઈડલાઈન સહિતનું પાલન કરવું જરૂરી બની ગયું છે, સરકાર દ્વારા નવા નિયમોની વાત કરવામાં આવી છે, કેટલું જરૂરી હતું? કોરોના વધી ગયો છે ફરી એક વખત સરકાર દ્વારા ગાઈડલાઈનો શરૂ કરવામાં આવી છે, કેટલું જરૂરી હતું? ફૂલ જરૂરી છે મેડમ, કોરોનાની વેક્સિન ને બધા લેવી જોઈએ અને ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ, અને એક એક સીટ ઉપર એક જ જણ બેસી શકે અને બધું। તો જે રીતે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તેને લઈને તમામ જે મહાનગરપાલિકા છે તેમના દ્વારા અનેક જે આયોજનો છે તે ફરી એક વખત કરવામાં આવી રહ્યા છે, હજુ પણ એક પેસેન્જર છે તેમને પૂછીશું, કોરોનાના કેસ વકરી રહ્યા છે, ગાઈડલાઈનનું પાલન કરવું કેટલું જરૂરી બનશે? ડર લાગી રહ્યો છે, ડર તો છે, કારણ કે આપણે બાળકો લઈને બહાર નીકળ્યા હોય છે એટલે આપણને ડર તો થોડો લાગે છે। ગાઈડલાઈન સરકાર દ્વારા ફરી એક વખત જાહેર કરાઈ છે, લોકડાઉન, આંશિક લોકડાઉન, કર્ફ્યુ શરૂ કરાયેલ છે, કર્ફ્યુ ને લઈને શું કહેશો કે સમય વધારવાની જરૂરિયાત હતી? હવે કર્ફ્યુ તો જો કે જરૂર તો છે જ, કેમ કે રાત્રે બી બધા બહાર નીકળતા જ હોય છે, પબ્લિક બી હોય છે, બધા ખાવા પીવા બહાર નીકળે છે, એટલે જરૂરી છે કે રાત્રે બી કર્ફ્યુ કરવું જોઈએ। બિલકુલ, તો જે રીતે સરકાર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે, તમામ જે નિયંત્રણો છે તે ફરી એક વખત લાદી દેવામાં આવ્યા છે, ત્યારે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે, તો સાથે જ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં થાય, 15 થી 18 વર્ષના બાળકોને પણ વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે, ત્યારે
पब्लिक ट्रांसपोर्ट छे तेनी अंदर 50% क्षमता साथे हाल बस सर्विस फरी एक वक्त शुरू करवामां आवे ते प्रकारना आदेशोनुं पण पालन थई रह्युं छे। कर्मसन डीके सलोके साथे अंजलि दवे, मंतव्य न्यूज, वडोदरा। અને મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડના પારડીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। વલસાડના પારડીના ચુચવા ગામના બિનહરીફ ચૂંટાયેલા સભ્યનો જન્મદિવસ હતો, જેની ઉજવણી કરાઈ। ડીજેના તાલ સાથે 100થી વધુ લોકો આ જન્મદિવસની ઉજવણીમાં તેઓએ ભાગ લીધો અને ઝૂમે ઉઠ્યા। ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ પર બર્થડેની ઉજવણી કરવામાં આવી અને કોવિડ ગાઈડલાઇનના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે। વરસાદના પારડીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ચુજવા ગામના બિનહરીફ ચૂંટાયેલા સભ્યનો જન્મદિવસ મનાવવામાં આવ્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર આ બર્થડેની ઉજવણી કરવામાં આવી છે। હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે। કોરોના ગાઈડલાઇનનું પાલન કરવા માટે આરોગ્ય તંત્ર સતર્ક અપીલ કરી રહ્યું છે। તો બીજી બાજુ કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડતા અનેક વિડીયો સામે આવી રહ્યા છે। ચુચવા ગામનો આ વિડીયો જ્યાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યનો જન્મદિવસ મનાવવામાં આવ્યો અને અનેક લોકોએ આ ઉજવણીમાં ભાગ લીધો છે અને સાથે જ આ ઉજવણીમાં કોઈએ પણ માસ્ક પહેરેલું નથી અને સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળે છે। ડીજેના તાલ સાથે 100થી વધુ લોકો આ ઉજવણીમાં ભાગ લીધો અને સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર આ બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે કોવિડ ગાઈડલાઇનના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું। વલસાડના પારડીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ચુચવા ગામમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યોનો જન્મદિવસ મનાવવામાં આવ્યો। વિજયના તાલ સાથે 100થી વધુ લોકોએ આ જન્મદિવસ મનાવ્યો અને લોકો ભેગા થયા। મહત્વનું છે, કોરોનાના વધતા કેસને જોતા હાલ તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે, તેની સામે આ વિડીયો સામે આવ્યો છે। વલસાડના પારડીની આ ઘટના કે જ્યાં ચુચવા ગામના બિનહરીફ ચૂંટાયેલા સભ્યોનો જન્મદિવસ મનાવવામાં આવ્યો છે, કોરોના ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરતો વધુ એક વિડીયો સામે આવ્યો છે। મહત્વનું છે, ડીજેના તાલ સાથે 100થી વધુ લોકોએ આ જન્મદિવસમાં ભાગ લીધો છે અને સાથે જ કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે। આરોગ્ય તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે, સરકાર દ્વારા પણ નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ લોકો બેદરકારી દાખવી રહ્યા છે અને ડીજે પાર્ટી કરી રહ્યા છે, લોકો ભેગા થઈ રહ્યા છે। મહત્વનું છે કે જો આવા દ્રશ્યો સામે આવે છે અને કોરોના વાયરસ ફેલાશે તો તેનું જવાબદાર કોણ? કારણ કે બીજી લહેર આપણી સામે આવી ચૂકી છે અને હવે ત્રીજી લહેરના ફણકારા વચ્ચે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં 100થી વધુ લોકો આ બર્થડેની પાર્ટીમાં જોડાયા છે। કોવિડ ગાઈડલાઇનના તજાગરા ઉડાવતો વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં ચુચવા ગામની આ ઘટના બિનહરીફ ચૂંટાયેલા સભ્યનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો। ડીજેના તાલ સાથે 100થી વધુ લોકો આ ડીજે પાર્ટીમાં ઝૂમી ઉઠ્યા હતા અને સાથે કોરોના ગાઈડલાઇનને ભૂલ્યા હતા। કોઈએ પણ હાલ માસ્ક પહેર્યું નથી। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે કોવિડ ગાઈડલાઇનના તજાગરા ઉડાવતો વધુ એક વિડીયો સામે આવ્યો છે। હાલ કોરોનાના કેસ કુદકેને પુસ્કે વધી રહ્યા છે અને આ સંક્રમણ વચ્ચે જોઈ શકાય છે કે ખીરાલુની પણ ઘટનામાં લોકો ભેગા થયા હતા અને આ વલસાડનો વિડીયો વધુ એક સામે આવ્યો છે। ખીરાલુની આજની જ ઘટના સામે આવી છે, જેમાં ભાજપના નેતા ઉપસ્થિત રહ્યા હતા અને અનેક લોકો પણ જોડાયા હતા। ત્યારે વધુ એક વિડીયો વલસાડનો સામે આવ્યો છે। આ વધતા સંક્રમણને જોતા હવે લોકોએ સતર્ક થવાની જરૂર છે, પરંતુ હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે, જાણે કે કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે। ત્રીજી લહેરના ફણકારા વચ્ચે વધુ એક વિડીયો સામે આવ્યો છે વલસાડનો, જેમાં લોકો જોડાયા છે। સાથે જ ખેરાલુનો પણ એક વિડીયો સામે આવ્યો, જેમાં ભાજપના જ નેતાની હાજરીમાં અનેક લોકો જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કર્યું, માસ્ક વગર લોકો નજરે ચડ્યા છે। સાથે જ બીજી પણ એક ઘટના બની છે વલસાડમાં, જેમાં લોકોએ જન્મદિવસની ઉજવણી કરી છે। ત્યારે વધતા સંક્રમણને જોતા હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે, સતત આરોગ્ય તંત્ર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ લોકો બેદરકારી દાખવી રહ્યા છે। તો અમદાવાદમાં શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, ઉજવણીનો મામલો, જેમાં અમદાવાદ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે। સ્વાનમાં જન્મદિવસની ઉજવણીનો મામલો કે જેમાં ઉજવણીમાં કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા હતા, ત્યારે હાલ તો પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે। મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી,
चिराग पटेल, उर्विश पटेल, दिव्येश महेरियानी पोलीसे धरपकड करी छे। अमदावादनो वधु एक वीडियो सामे आव्यो जेमां कोविड गाइडलाइनना तजाकरा उड्या छे, त्यारे हाल निकोल पोलीसे त्रण शख्सोनी धरपकड करी छे। स्वानना जन्मदिवसनी उजवणी करवामां आवी हती, उजवणीमां कोविड नियमनो भंग जोवा मळ्यो। दृश्योमां जोई शकाय छे ते प्रमाणे डીજેના તાલ સાથે સ્વાનની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના કુલપતિને કોરોના થયો છે। યુનિવર્સિટીના કુલપતિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। કુલપતિ મહિપતસિંહ ચાવડા કોરોના સંક્રમિત થયા છે। મહત્વનું છે, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલપતિ હાલ તો હોમ ક્વોરન્ટાઇન થયા છે। ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના કુલપતિ કે જેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ પોઝિટિવ થતા જ હાલ તો હોમ ક્વોરન્ટાઇન થયા છે। વધતા સંક્રમણને જોતા તેઓ હાલ હોમ ક્વોરન્ટાઇન થયા છે। ત્યારે કોરોનાના કેસ હાલ રાજ્યમાં વધી રહ્યા છે। આજ વધતા કેસ, આજે કુલપતિ મહિપતસિંહ ચાવડા કોરોના પોઝિટિવ થયા છે। કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પોતે હાલ હોમ ક્વોરન્ટાઇન થયા છે। રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં લેતા હવે ખોડલધામ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામમાં પંચમ પાઠોત્સવનો કાર્યક્રમ ઓનલાઈન યોજાશે। 108 યજ્ઞના બદલે એક જ મહાયજ્ઞ કરવામાં આવશે। ખોડલધામના મહાયજ્ઞમાં ગાઈડલાઈન મુજબ હાજરી અપાશે, જ્યારે મહાસભા રદ નથી કરતા, પરંતુ આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી કરાશે। કાર્યક્રમો છે તે આપના મીડિયા દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા ત્યાં ઉજવવામાં આવશે, પણ જે મહાસભાનું આયોજન છે એ મહાસભા રદ નથી કરતા, મોકૂફ રાખીએ છીએ અને આગલા દિવસોની અંદર જે પ્રમાણે કોવિડની પરિસ્થિતિ અને સરકારશ્રીની ગાઈડલાઈન આવશે એ પ્રમાણે તારીખ જાહેર કરવામાં આવશે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાવા મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે સમાજની લાગણી હશે તો રાજકારણમાં જોડાઈશ, અનેક લોકોએ મને રાજકારણમાં જોડાવા આગ્રહ કર્યો હતો, ક્યારે રાજનીતિમાં પ્રવેશ કરીશ અત્યારે ન કહી શકાય, પણ મને સમાજ કહે જ છે, હું નાનો પડતો મને અત્યારે સમાજ કહે જ છે કે આપને રાજકારણમાં આવવું જોઈએ અને એ યોગ્ય સમયે આપને હું જાણ કરીશ। અલગ અલગ ત્રણ પક્ષો છે, કયા પક્ષમાં વધારે વધારે જાહેરાત કરશે નરેશભાઈ? એવું અત્યારે હું કેવી રીતે કહી શકું? આ એ એને ખબર જ છે, પણ પરિસ્થિતિની વાત છે, જ્યારે ઘરા સુધી આવે છે પણ બોલી નથી। જ્યારે હું આપને ફરીથી કહું, ખોડલધામનું પ્લેટફોર્મ બરાબર પ્લેટફોર્મ ન કહેવાય કોઈ રાજકીય વાત કરવાનું। આપ જાણો છો તેમ સમાજ ખૂબ મોડો છે, મોટો છે, દરેક પાર્ટીની અંદર આખો સમાજ હોય છે અને આજે ખોડલધામનો પ્લેટફોર્મ ઉપયોગ કરવો એ સારી વાત ન કહેવાય। જ્યારે પણ મારે નિર્ણય લેવાનો થશે હું પર્સનલ નિર્ણય આપ સૌની વચ્ચે આવીશ। પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ભાજપનો વિરોધ યથાવત રહ્યો છે। અરવલ્લીના મોડાસામાં ભાજપ કાર્યકરોએ કેન્ડલ માર્ચ દ્વારા કોંગ્રેસને વિરોધ કર્યો હતો, તેમજ પ્રધાનમંત્રીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી। સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીથી બે અકસ્માતની ઘટના સામે આવી। બારડોલીના બાબેન ગામે બાઇક પર સામાન લઈને પરત ફરી રહેલ યુવકના ગળામાં પતંગની દોરી વીંટળાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી, અને જેથી યુવાનને સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડાયો, જ્યાં તેને તબીબો દ્વારા 24 ટાંકા લેવામાં આવ્યા। તો બીજી ઘટનામાં બાઇક સવાર આધેડ દોરીથી બચવા બાઇક પરથી કાબુ ગુમાવતા રોડ પર પટકાયો હતો, અને જેથી આધેડની પગની ઘૂંટી તૂટી જતા ઓપરેશન કરાયું હતું। જૂનાગઢના જયશ્રીરામ રોડ પર થયેલ હત્યાનો કેસ ઉકેલાયો છે। ટેકનિકલ સેલ ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ગાળોમાં થતી વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સંજય અને સની દેવી પૂચક નામના આરોપીએ રાકેશ બારૈયા નામના વ્યક્તિને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। બંને આરોપી હાલ તો પોલીસ કસ્ટડીમાં છે, પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ હત્યાનો મામલો ઉકેલાઈ ગયો છે।
जूनागढ़ शहर जयश्री रोड पर एक राकेश उकाभाई बांबणिया करीन कोड़ी युवानी बे ईसमो द्वारा हत्या करवामां आवता तेना मामा खिमजी भाई द्वारा डी डिविजन पोलिस स्टेशन में फरियाद दाखिल करवामां आवेल छे। अमारा पोलिस अधीक्षक श्री रवि तेजा वासम शेठी साहेब द्वारा तात्कालिक क्राइम ब्रांच स्थानिक बी डिविजन पोलिस तेमज टेक्निकल सेल नी त्रण टीमों बनावी अने तात्कालिक कार्यवाही हाथ धरी अने गणतरीना कलाकों में आरोपी सन्नी देवीपूजक तेमज संजय देवीपूजक नी धरपकड़ करवामां आवेल छे। સુરતમાં ફરી એકવાર પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કરતો વીડિયો સામે આવ્યો છે। રાંદેર કોઝવે સર્કલ નજીક તલવારો સાથે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। 5-7 લોકો તલવાર લાકડાના ફટકા લઈ રોડ પર એક શખ્સ પર તૂટી પડ્યા હતા। 25,000 રૂપિયાની ઉઘરાણીમાં માથાકૂટ થઈ હતી ત્યારે રાંદેર પોલીસે મોડી રાત્રે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। ટેમ્પો અને રિક્ષા સામસામે આવતા બંને ચાલક વચ્ચે ઝઘડો થયો હતો। ટેમ્પો ચલાવનાર જય ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરતો હતો, ત્યાં જય રિક્ષા ચાલકે ટેમ્પો ચાલકને ચપ્પુના ઘા માર્યા હતા। ચપ્પુના ઘા વાગવાથી ટેમ્પો ચાલકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો રિક્ષા ચાલકે ટેમ્પો ચાલકને ચપ્પુના ઘા માર્યા હતા। ઘાયલ યુવકને હાલ તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મહત્વનું છે લાલગેટ વિસ્તારની આ ઘટના કે જ્યાં લુખ્ખા તત્વનો આતંક યથાવત છે। રિક્ષા ચાલકનો આતંક યથાવત છે લાલગેટ વિસ્તારની આ ઘટના કે જ્યાં રિક્ષા ચાલકે ટેમ્પો ચાલકને ચપ્પુના ઘા માર્યા હતા। મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પણ વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। વ્યાજખોરે ટેમ્પો ચાલકને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યો હતો। 50,000 લઈ ટેમ્પોને લૂંટી માર મારવામાં આવ્યો હતો ત્યારે બળજબરીથી ફરિયાદીની સહી પણ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે મનીષ પટેલ અને વિજય દેસાઈ સામે હાલ તો પોલીસે ફરિયાદ નોંધી છે। ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। અમદાવાદની વધુ એક ઘટના ઓઢવમાં બની છે। વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે। વ્યાજખોરે ટેમ્પો ચાલકને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યો હતો। 50,000 લઈ ટેમ્પોની ચાવી પણ લૂંટી લીધી હતી। મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મનપા કર્મીના આપઘાતો મામલો કે જેમાં હવે કમિટીની રચના કરવામાં આવી છે। મહાનગરપાલિકા કમિશનરે તપાસ કમિટીની રચના કરી છે। ડેપ્યુટી મનપા કમિશનર એ કે સિંઘ એ કમિટીમાં સામેલ થયા છે। રાજકોટમાં મહાનગરપાલિકા કમિશનર સાથે કર્મીના આપઘાતનો મામલો જેમાં અધિકારીની સંડોવણીની ભૂમિકા મુદ્દે તપાસ કરાશે, તો તપાસ કમિટી પાસે પોલીસ સાથે મળી આ તપાસ કરશે। ડેપ્યુટી મનપા કમિશનર સાથે મળી અને આ તપાસ કરવામાં આવશે। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં 5 પોલીસકર્મી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। મહત્વનું છે ફરિયાદ સામે આવી છે, પોલીસ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે। એક યુવકને માસ્ક ન પહેરવા બદલ પોલીસે માર માર્યો હતો। ગત 22 જુલાઈની આ ઘટના બની હતી। પીડિત યુવક આજે પણ કોમામાં છે ત્યારે હાલ તો પોલીસની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે। યુવકના પરિવારજનોએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે જ્યારે પોલીસ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે, કારણ કે 22 જુલાઈની આ ઘટના હાલ પણ પીડિત યુવક કોમામાં છે। સુરતની ઘટના બની અને સાથે 5 પોલીસકર્મી સામે હાલ ફરિયાદ નોંધાઈ છે। સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।